નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશાને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા રાજવી સમયે જે સ્થળેથી વડોદરાનું આર્થિક અને સામાન્ય વહીવટી કાર્ય થતું તેવા ઐતિહાસિક હેરિટેજ ઇમારત તાંબેકર વાડો હાલ જર્જરિત થઈ ગયો છે ત્યારે જલ્દીથી જ આ સ્થળની મરમતની કામગીરી શરૂ થાય તે જરૂરી છે તાંબેકર વાડો જર્જરિત છે ત્યારે ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતની સાર સંભાળની જવાબદારી કોણ નિભાવે જે એક અગત્યની બાબત છે ત્યારે આ સમગ્ર મામલે વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત હેરિટેજ સેલ પાસે અમે પહોંચ્યા ત્યારે તેમને આ વિશે વાત કરતા એવી જાણકારી આપી કે તાંબેકર વાડો હેરિટેજ ઇમારત છે જેમાં આગળના ભાગની એએસઆઈ અને પાછળની તરફની વીએમસીની જવાબદારી છે જેથી તેમના દ્વારા તેના રિનોવેશન અને મેન્ટેનન્સ થવા જોઈએ જે આગળનો ભાગ છે એ એસઆઈના અંડરમાં છે અને મારી જાણકારી મુજબ પાછળનો જે ભાગ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં છે મેન્ટેનન્સનું કામ મેં કીધું એમ મોટે ભાગે તો એ જ કરતો હોય એમના ભાગ અંડરમાં જે કંઈ હિસ્સો છે એ એસઆઈ કરી શકે બહુ સારી રીતે કારણ કે એ લોકો આ પ્રકારના કામના જાણકાર છે કોઈ પણ ઇમારત હેરિટેજ ઇમારતને તમે જ્યારે રિસ્ટોર કરો છો ત્યારે એ એના મૂળભૂત આકારની અંદર આપણને જોવા મળે છે જે લોકો પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે ઇતિહાસ એને પણ ભૂલી જાય છે તો આ એક લેગસી છે જે એક જનરેશનથી બીજા જનરેશન સુધી પાસ થતી હોય છે એ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે પૂર્વવત પરિસ્થિતિમાં આવી જાય તો મને એવું લાગે છે કે એનો ઘણો સારો ઉપયોગ થઈ શકે શાળાના બાળકોથી લઈને સ્કૂલ કોલેજના બાળકો છતાં આ ક્ષેત્રની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા અન્ય તમામ વ્યક્તિઓને માટે ખૂબ મહત્ત્વનું સ્થળ બની રહે અને આ રીતે લોકોની અંદર એક લોક જાગૃતિ પણ કેળવાય કે હેરિટેજ બિલ્ડિંગ આ રીતે મેન્ટેન કરી અને લોકભોગ્ય બનાવી શકાય તાંબેડકરવાળાની હિસ્ટ્રી એવી છે કે સયાજીરાવ ફર્સ્ટના સમયગાળામાં એટલે સત્તરસો ને અડસઠ પછી પુણેથી એક સરાફ કહી શકાય એવા બહુ ખૂબ જ વગદાર વ્યક્તિ વડોદરામાં આવ્યા નામ હતું એમનું ગોપાળ નાયક તાંબેકર અને એમને આવીને પોતાના આપ બળે અહીંયા આગળ દીવાન બન્યા અને પછી એમને રહેવા માટેનું જે ભવન તૈયાર કર્યું જેને આપણે તાંબેકર વાળા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી ગણપતરાવ ગાયકવાડના સમયગાળામાં એટલે કે લગભગ અઢારસો સુતાળીસથી અઢારસો ને છપ્પન સુધીનો સમયગાળો એ દરમિયાન તાંબેકર ફેમિલીના જ એક અન્ય સદા સદસ્ય કે જેમનું નામ હતું વિઠ્ઠલ ખંડેરાવ તાંબેકર એમણે આ ઇમારતની અંદરના ભાગે ભીત ચિત્રો બનાવ્યા શરૂઆતમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને ઉપરના બીજા બે માળ આમ ત્રણ માળ સુધી ચિત્રો હતા અનફોર્ચ્યુનેટલી નીચેની નીચેના માળ પરના જે ચિત્રો છે એ અત્યારે નાશ પામ્યા છે પરંતુ આ જે ભીત ચિત્રો છે એ હજુ આજે પણ ખૂબ સારી રીતે જળવાઈ રહ્યા છે એએસઆઈના અંડરમાં છે એ ભાગ અને રેસ્ટોરેશન પણ સમયાંતરે થતું રહે છે એનું ઇમ્પોર્ટન્સ એ છે કે વડોદરાની અંદર ભીત ચિત્રો ધરાવતી ઇમારત જૂજ છે કદાચ એક બે ત્રણ હશે પણ એક જ ઇમારતની અંદર આટલા બધા ચિત્રો એક સાથે હોય એવી આ એક જ ઇમારત છે એ એનું ખાસ અગત્યનું અને ખૂબ ટુરિઝમની દૃષ્ટિએ પણ ખૂબ અગત્યનું પાસું છે આ સયાજીરાવ ગાયકવાડના સમયના દિવાનનું કાર્યસ્થળ અને પાછળની તરફ નિવાસસ્થાન એટલે વડોદરાનો તાંબે કરવાડો ત્યારે ઐતિહાસિક ઇમારતની જર્જરિત સ્થિતિને સુધારી અને સાચવી લેવા જવાબદાર વિભાગ અને આની સાથે જ તંત્રએ તાત્કાલિક અસરથી સંવેદનશીલતા સાથે જવાબદારી ભર્યું વલણ દાખવવું આવશ્યક બન્યું છે ભારત સરકાર જે છે એના માટે ફંડ ફાળવે છે દર વર્ષનો અને એ પ્રમાણે ત્યાંના કન્ઝર્વેટર્સ બધું કામ કરે છે પાછળનો ભાગ બહુ જ મહત્ત્વનો છે એ આગળનો ભાગ તો જ્યાં આપણે દિવાન બેસ બે સાહેબ તાંબેકર હતા એ બેસતા હતા અને એમની મંડળી બેસતી હતી પણ પાછળના ભાગમાં દિવાન સાહેબની આખી ફેમિલી રહેતી હતી અને નીચેનો ભાગ જે છે ત્યાં બધા હાથી ઘોડા બાંધવામાં આવે સાથે સાથે નીચે કિચન હતું અને જે જે નીચા દરજાના લોકો હોય બધા ત્યાં કામ કરનારા એ બધા લોકો રહેતા હતા એવી રીતે એના ઉપરના ભાગમાં એમની ફેમિલી રહે અને કિચન હોય અને પછી એના ઉપરના ભાગમાં પણ જે દિવાન સાહેબ હતા એમના વાઇફ એ લોકો રહે એવી રીતનો એનો આખો એક હતો એટલે ટિપિકલ મરાઠા મેન્શન છે મરાઠા મેન્શનના હવે બહુ જ ઓછા મકાનો રહ્યા છે એમાંનું આ એક છે સ્કૂલ તો પછી બનાવવામાં આવેલી સ્કૂલ હતી જ નહીં એ તો આપણે દિવાનનું એ હતું પણ પછી સમય જતાં એ જગ્યા ખાલી પડી એટલે આપણે વડોદરા સ્ટેટની સરકાર હતી ગાયકવાડની સાયજીરાવના સમયની વાત છે તો ત્યારે પછી એને સ્કૂલ બનાવવામાં આવે ઉપરનો ભાગ આપેલો વાપરવા માટે તૂટેલો નથી આ ધીરે ધીરે તૂટ્યું છે અને એ આપણે રિપેર થઈ શકે છે બધા લાકડાનો જ ભાગ છે એ લાકડાને કાઢીને ફરી પાછું એને રેસ્ટોર કરવામાં આવે તો થઈ શકે છે એનો યુઝ મેં એવું સાંભળેલું છે પેપરમાં આવેલું કે આના હેરિટેજ સેલ બનાવવાના છે વડોદરાનું એવું મેં સાંભળેલું હવે મેં તો સાંભળ્યું છે જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી હું કેવી રીતે કહી શકું મરાઠા મેન્શન એવા હવેલી કે સમાજની વાડી કેવી રીતે બની શકે તેનું મોડલ છે આ તાંબેકર વાડો રામાયણ મહાભારત અને વડોદરાના ડોક્યુમેન્ટેશન માટેના ભીંત ચિત્રો અહીંયા કોટા શૈલીમાં બનાવવામાં આવ્યા છે ઇતિહાસકારો પોતે માની રહ્યા છે કે રાજ્ય સરકારે જ્યારે પાછલા ભાગના રિનોવેશન માટે આર્થિક મદદ પણ મોકલી છે તેમ છતાં પણ તંત્રએ હજુ સુધી કામ શરૂ કર્યું નથી જે સત્વરે શરૂ થાય તે જરૂરી છે વડોદરામાં બહુ જ ઓછી હેરિટેજ બિલ્ડિંગો બચી છે એમાં તાંબેકરવાળા જે છે મરાઠા ટિપિકલ મેન્શન છે મરાઠાની જે હવેલી કે વાડી બને એ કેવી રીતે બને ફર્સ્ટ ફ્લોર પર શું હોય સેકન્ડ ફ્લોર એનો એક સુંદર નમૂનો છે સાથે સાથે વડોદરાના જે ચિત્રો છે બનાવેલા અને રામાયણ મહાભારતના બુંદી આપણે કોટા શૈલીના છે અને કોટાના તેર આર્ટિસ્ટ આવીને આ કામ કરેલું ચાર વર્ષ સુધી કામ થયું એટલે આ મહત્વપૂર્ણ એક પ્રકારનું વડોદરાનું ડોક્યુમેન્ટેશન ચિત્ર દ્વારા કેવા પ્રાણીઓ હતા એ વખતે કેવા પક્ષીઓ હતા કેવા ફૂલઝાડ હતા એનું બહુ સુંદર રીતે ચિત્ર બનાવેલા છે સાથે સાથે એ વખતે કંઈક ગાયકવાડના કંઈક અમુક મહત્ત્વના જે શું કહેવાય વાર્તાઓ થયેલી કે ઇતિહાસ હતો એનું પણ ડોક્યુમેન્ટેશન છે અને સાથે સાથે રામાયણ મહાભારત એનું પણ એનું મેન્ટેનન્સ તો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે અને એના અંડરમાં જ છે આટલો ભાગ જેમાં ચિત્રો છે વાળો ભાગ અને એના પાછળનો ભાગ છે કોર્પોરેશનના હાથમાં છે વડોદરા કોર્પોરેશન બંને ભાગની સ્થિતિ બસ પહેલો જે આગળનો ભાગ છે એમાં તો કામ થયા કરે છે અને એને સારી રીતે મેન્ટેન કરી રહી છે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને એના પાછળનો ભાગ છે એ કોર્પોરેશનના અંડરમાં આવે છે એ થોડી ખરાબ પરિસ્થિતિમાં છે એને ઉતારીને ફરી પાછું રિસ્ટોર કરવાની જરૂર છે એના માટે ગુજરાત સરકારે પણ ફંડ ફાળવેલ છે અને લગભગ બે અઢી વર્ષથી આપણે કોર્પોરેશનમાં આવેલો છે અને એ લોકો કરવાના છે એવી બધી વાતો થયેલી છે ને પેપરમાં આવેલી એટલે એ તો તમે વડોદરા કોર્પોરેશનમાં જઈને જે તે અધિકારીને પૂછો એટલે તમને જવાબ આપશે નહીં થયું એ તો હવે તમે એમને કોર્પોરેશનને જ પૂછો કેમ કે આ કામ તો એવું છે તમને પૈસા આવ્યા એટલે તમારે કામ કરવાનું હોય તો એ લોકોએ નથી કર્યું તો એનો જવાબ તો એ જ આપી શકે મારા હાથમાં હોત તો હું મારા એનો જવાબ આપી શકત હજુ ચાલુ નથી થયું કોર્પોરેશન કરવું જોઈએ એ અમે છેલ્લા સાત આઠ વર્ષથી સાંભળીએ છે હવે તો ફંડ પણ આવી ગયો છે હવે એ લોકોએ તાત્કાલિક ધોરણે કરવું જોઈએ કરે તો છ મહિનાનું જ કામ છે છ મહિનામાં એમનું કામ પૂરું થઈ જાય તાંબેકરવાડાની સ્થિતિ તપાસવા પહોંચેલા વીએમસીના અધિકારીનું કહેવું છે કે અમારી પ્રાથમિક જાણકારી મુજબ સમગ્ર જવાબદારી એએસઆઈ વિશે અને તેમની ઓફિસ પણ અહીંયા કાર્યરત છે જો તેઓ અમને લેખિતમાં જણાવશે તો અમે આગળની કાર્યવાહી શરૂ કરીશું હું વડોદરા નગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર ચૌદમાં ડેપ્યુટી એન્જીર તરીકેની ફરજ બજાવું છું હાલમાં અમને મેસેજ મળેલો છે કે ભાઈ આ તાંબેકરનો વાડો છે તેમાં પાછળનો ભાગ જે થયો છે તેની અમે ચકાસણી કરવા આવેલ છે પ્રાથમિક માહિતી મુજબ સદર જે તાંબેકરનો આખો વાડો છે એ એ એસઆઈની કચેરી પાસે છે અને હાલમાં તેઓની કચેરી પર એ એસઆઈની કાર્યરત છે તો તેઓ જણાવશે લેખિતમાં કે ભાઈ આ કચેરીનો ભાગ આટલો જ છે અને આટલો ભાગ અમારા વિસ્તારમાં નથી આવતો કે કોર્પોરેશનના વિસ્તારમાં આવે છે તો અમારે

રાજવી વહીવટ થી મળેલી આ શહેરની કેટલીક ઐતિહાસિક ઇમારતો જેવી કે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી માંડવી દરવાજા ભદ્ર કચેરી પાણી દરવાજા ન્યાય મંદિર ખંડેરાવ માર્કેટ વાડી વીએમસી ની કચેરીની